થવે વાત શ્રાવણના સોમવારની. આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી રહી છે. સોમનાથ મહાદેવના દર્શન માટે પણ ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. રાજ્યના અન્ય શિવ મંદિરોમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે. શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી ભક્તોની ભીડ મંદિરોમાં જોવા મળી રહી છે. ઘરે બેઠા સોમનાથજીના દર્શન અમે આપને કરાવી રહ્યા છીએ. તમે તસવીરોમાં જોઈ શકો છો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દિવ્ય દર્શન. શ્રાવણના અંતિમ સોમવાર સોમનાથ મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટ્યું છે. વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથમાં યાત્રિકોનો અવિરત પ્રવાહ આવી રહ્યો છે. તો શ્રાવણના અંતિમ સોમવારે પાલખી યાત્રાને લઈ શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે. ભક્તિપૂર્ણ માહોલમાં યાત્રિકો અહીંયા દાદાના દર્શને આવી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસના હવે ગણતરીના દિવસો જ બાકી છે અને તેવામાં આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે અને છેલ્લા સોમવારને લઈ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ખાતે વહેલી સવારથી ભાવિકો છે તે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ખાસ કરીને પાછળના એકાદ બે દિવસ પહેલાં એટલે કે જન્માષ્ટમી સહિતના જે તહેવારો હતા અને તહેવારોની જે રજા હતી તેમને લઈને ભારે માત્રામાં ભાવિકો છે તે જોવા મળી રહ્યા છે. દૂર દૂરથી ભાવિકો છે તે પોતે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે થઈને અહીં આવી રહ્યા છે. જોઈ શકાય છે જે પ્રમાણે દૂર દૂરથી જે ભાવિકો આવી રહ્યા છે, કારણ કે જે થોડા દિવસ રજાનો માહોલ હતો સાથે સાથે આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે અને તેમને લઈને સોમનાથ ખાતે મોટી સંખ્યામાં ભાવિકો છે તે ઉમટી રહ્યા છે. ખાસ કરીને આજે શ્રાવણ માસનો જ્યારે છેલ્લો સોમવાર છે ત્યારે વિશેષ પૂજા છે તે પણ કરવામાં આવશે અને અનેક ધજાઓ છે તે પણ ચડાવવામાં આવશે. એટલે એ પ્રકારે કહી શકાય કે આજે જ્યારે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે અને તેમને લઈને સોમનાથ મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો છે તે ઉમટી રહ્યા છે, તો વિશેષ પૂજાઓ છે તે પણ સોમનાથ મહાદેવની કરવામાં આવશે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. તો પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ મહાદેવના શરણે પહોંચ્યા. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના મંદિરે નીતિનભાઈ પટેલે પરિવારજનો સાથે દર્શન કર્યા. મહાદેવના શરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. તો બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે. પહેલી તસવીરમાં આપ સોમનાથ જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન કરી શકો છો. ત્યાં આરતી થઈ હતી તે વખતના આજના આ દ્રશ્યો છે. અને બીજી તસવીરમાં પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલ અહીંયા પહોંચ્યા હતા. સત્તરમી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. દેશભરમાં પીએમનો જન્મદિવસ સેવા પખવાડિયા તરીકે ઉજવાશે. દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં આયુષ્યમાન ભવ અભિયાન, બ્લડ ડોનેશન કેમ્પ, માનવ અંગોનું દાન કરવા માટે જનજાગૃતિ અભિયાન પણ શરૂ થશે. આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે માહિતી આપતા કહ્યું કે પીએમ મોદીએ પોતાનું જીવન દેશને સમર્પિત કર્યું છે, ત્યારે આપણે પણ મોદીજીના જન્મદિવસ પર સંકલ્પ કરીએ કે આપણે બ્લડ ડોનેશન કરીને બીજા લોકોનો જીવ બચાવીએ અને ઓર્ગન ડોનેશન માટે નોંધણી કરાવીએ. જ્યારે આપણે આ દુનિયામાં ન રહીએ ત્યારે આપણા માનવ અંગોથી બીજાને જીવન મળે. પ્રધાનમંત્રીજીને અપના જીવન દેશ કો સમર્પિત કિયા હૈ, ગરીબ શોષિત વંચિત ઓર પીડિતો કે પ્રતિ સમર્પિત કિયા હૈ, તો એ પ્રધાનમંત્રીજી કોઈ સેવા પખવાડા મેં હમ લોગ ક્યા દે સકતે હૈ, તો ચાલો મેં પ્લેસ લે લું ઓર મેં નહીં રહું તબ મેરા ઓર્ગન દૂસરે કે જીવન કે લીએ ઉપયોગી હો. મેં પ્રધાનમંત્રીજી કે જન્મદિન કે અવસર પર સંકલ્પ કરું કે મેં મેરી એક બોટલ બ્લડ દે દું. મેં સંકલ્પ કરું કે મેં દૂસરે કા 5 આયુષ્યમાન ભારત કા કાર્ડ ક્રિએટ કરકે દે દો. એ સબ કાર્યક્રમ લોક ભાગીદારી સે હોગા, સમાજ કે કલ્યાણ કે લીએ હોગા, દૂસરે વ્યક્તિ કો જીવતદાન દેને કે લીએ હોગા. ઇસ હિસાબ સે એ અભિયાન બહુત સફલ હોના હૈ. સબ લોગ ઇસ અભિયાન કે સાથ જુડે ઓર માનવતા કી સેવા કે લીએ કામ કરે, એ મેરી અપેક્ષા હૈ. તો પીએમ મોદીનો જન્મદિવસ સેવા પખવાડિયા તરીકે ઉજવાશે, જેમાં 2 ઓક્ટોબરે દેશના તમામ ગામોમાં આયુષ્યમાન ભવ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાશે. જે ગામમાં લોકોએ આયુષ્યમાન કાર્ડનો લાભ લીધો હશે, જે ગામમાં તમામ લોકોએ વેક્સિનેશન થયું હોય અને ટીબી મુક્ત ગામ હશે તે ગામને આયુષ્યમાન ગામ તરીકેની ઓળખ અપાશે. 2 ઓક્ટોબર
देश में सभी गांव में गांव गांव सभा भी करेंगे, और गांव सभा में जिस गांव में आयुष्मान भारत कार्ड का सैचुरेशन हुआ हो, आयुष्मान भारत कार्ड के लाभार्थी को लाभ मिला हो, गांव में सभी को वैक्सीनेशन हुआ हो, टीबी से मुक्त हो गया हो, लेप्रोसी से मुक्त हुआ हो, ऐसे गांव को हम आयुष्मान गांव डिक्लेयर करेंगे। तो देश में आयुष्मान गांव के रूप में इस गांव को प्रसिद्धि मिलेगी। हम प्रधानमंत्री जी के जन्मदिन के साथ जोड़ के ये कार्यक्रम भी कर रहे हैं,